ઓરિસ્સાની ખૂંખાર ગેંગના લીડર અને ઓરિસ્સાના ગંજામમાં બિલ્ડરો સરકારી કામ રાખતા કોન્ટ્રાક્ટરો પાસેથી હફતા વસૂલી મામલે અન્ય ત્રણ ગેંગ સાથે ગેંગ વોર દરમિયાન દેશી બોમ્બ જાતે બનાવી હરીફ ગેંગ પર ફેંકનાર તેમજ તેને પકડવા આવેલી પોલીસ પર પણ બોમ્બ ફેંકનાર અને ફાયરિંગ કરનાર ગંજામની કુખ્યાત મિટ્ટુ પ્રધાન ગેંગનો લીડર મિટ્ટુ પ્રધાન બહેનના લગ્ન માટે પેરોલ પર છૂટી 3 વર્ષથી ફરાર હતો અને હૈદરાબાદ ચેન્નઈ મુંબઈ પુણે રાજસ્થાનમાં રહી છેલ્લા 7 દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવી દેવા દેશી બોમ્બ બનાવી હુમલો કર્યો હતો જોકે આ ઇસમ સુરતના ભેસ્તાન આવાસમાં રહેતો હોવાને લઈને પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે ઓરિસ્સામાં દિલીપ ઉર્ફે મિટ્ટુ પ્રધાનની એક ગેંગ છે જેમાં 7-1 પંટરો છે મિટ્ટુ પ્રધાન ગેંગની દુશ્મનાવટ અન્ય હરીફ ગેંગ સુધીર પાડી ગેંગ મહંતી ગેંગ સંતોષ રેડ્ડી ગેંગ છે આ ગેંગસ્ટરોનું મુખ્ય કામ બિલ્ડરો અને સરકારી કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો પાસેથી હફતા વસૂલીનું છે જેના કારણે બે ગેંગ વચ્ચે ઓરિસ્સામાં ગોંગવોર વારંવાર થતી રહે છે ગંજામમાં બિલ્ડરો સરકારી કામ પર રાખતા કોન્ટ્રાક્ટરો પાસેથી હફતા વસૂલી મામલે અન્ય 3 ગેંગ સુધીર પાડી ગેંગ નોરી મહંતી ગેંગ સંતોષ રેડ્ડી ગેંગ સાથે દુશ્મનાવટ ધરાવતો મિટ્ટુ વર્ષ 2004થી ગુનાખોરીની દુનિયામાં છે અને અગાઉ તેની 29 ગંભીર ગુનાઓમાં ધરપકડ થઈ છે વર્ષ 2013માં ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયા બાદ કાચાકામના કેદી તરીકે બાણાપુર જિલ્લા જેલમાં બંધ મિટ્ટુ 1 મે 2018ના રોજ બહેનના લગ્ન માટે 15 દિવસના પેરોલ પર છૂટ્યો હતો પણ બાદમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો પેરોલ પર છૂટ્યા બાદ પણ હરીફ ગેંગો સાથે તેની અથડામણ ચાલતી હતી અને તે દરમિયાન તેણે દેશી બોમ્બ જાતે બનાવી હરીફ સુધીર પાડી ગેંગ પર ફેંક્યા હતા એટલું જ નહીં ખંડણીનો ગુનો પણ આચરનાર મિટ્ટુને પોલીસે પકડવા 2 વખત પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ બોમ્બ ફેંક્યા હતા અને ફાયરિંગ પણ કર્યું હતું 5 ગુનાઓ આચરી તે હૈદરાબાદ ચેન્નઈ મુંબઈ પુણે રાજસ્થાનમાં રહી છેલ્લા 7 દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો સુરતમાં તેણે પોતાના સાગરીતના પરિચિતને ત્યાં તેમ કહી આશરો લીધો હતો કે તે નોકરીની શોધમાં આવ્યો છે હાલમાં 15 દિવસથી એક મિત્રના ઘરે ભેસ્તાન વિસ્તારમાં પાલિકાના આવાસમાં રહેતો હતો તેવી પોલીસને વિગત મળી હતી જોકે ખૂંખાર ગેંગના લીડર મિટ્ટુ પ્રધાન ખંડણી ફાયરિંગ બોમ્બથી હુમલો જેવા 5 ગુનાઓ ઓરિસ્સામાં નોંધાયેલા છે અગાઉ ઓરિસ્સામાં 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં ઘરમાં ઘૂસી તોડફોડ ધમકી હત્યા હત્યાની કોશિશ ધાડ ફાયરિંગ લૂંટ ચોરી દેશી બોમ્બ પિસ્તોલ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલો છે જેને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલે વોચ રાખીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જોકે આરોપીએ ઓરિસ્સામાં સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવવામાં મુખ્ય આરોપી છે જોકે સુરત પોલીસે આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ઓડિશા પોલીસને જાણકારી આપી છે